जायंट्स मोड़ासा द्वारा आज विश्व सांकेतिक भाषा दिवस बैरामुंगा शालाओं में उजवामां आवी। जायंट्स मोड़ासा तेमज सैयर संयुक्त आज 23 सप्टेम्बर एटले के विश्व सांकेतिक भाषा दिवस मोड़ासानी बैरामुंगा शाला में उजवामां आवी हती। शाला में मुकबधिर कन्या कुमार अभ्यास करे छे, तेमां कन्या केळवणी अनुलक्षीने कन्याओने शैक्षणिक किट अने समग्र मुकबधिरोने पेन आपी राष्ट्रगीत सांकेतिक भाषामां गाईने उजवामां आव्युं हतुं। आ प्रसंगे जायंट्स प्रमुख प्रवीण परमार, भगीरथ कुमावत, निलेश जोशी, मुकुंद सोनी, सैयर बहनो, जायंट्स भाईओ तेमज शाळाना पदाधिकारीઓ હાજર રહ્યા હતા। જે લોકો બોલી કે સાંભળી શકતા નથી તેઓ હાથ, ચહેરો કે શરીરના હાવભાવથી પોતાનો માનોભાવ અભિવ્યક્ત કરે છે, જેને સાંકેતિક ભાષા કહેવામાં આવે છે। સમાજની વિકાસની ધારામાં આ લોકો પાછળ ન રહી જાય તે માટે ભારતમાં પ્રથમવાર સાંકેતિક ભાષાનો કોમન શબ્દકોશ બનાવવામાં આવ્યો, તો નવી શિક્ષણ નીતિ અંતર્ગત તેને સત્તાવાર વિષય દરજ્જો પણ આપવામાં આવ્યો। વિશ્વમુક ફેડરેશનના જણાવ્યા મુજબ વિશ્વમાં લગભગ 7.20 કરોડ લોકો બધિર છે। તેઓ વિવિધ પ્રકારની 300 સાંકેતિક ભાષાઓનો ઉપયોગ કરે છે। તેમના માટે સાંકેતિક ભાષા જ સંદેશા વ્યવહારનું એકમાત્ર માધ્યમ છે। મુકબધિર લોકોની તે માતૃભાષા પણ કહેવામાં આવે છે। 23 સપ્ટેમ્બર 1951 ના રોજ વિશ્વ મુક ફેડરેશનની સ્થાપના થઈ હતી અને 2018થી દર વર્ષે 23 સપ્ટેમ્બર દિવસ આંતરરાષ્ટ્રીય સાઇન લેંગ્વેજ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે। સ્ટોરી બાય ઇકબાલ ચિશ્તી, અરવલ્લી, મોડાસા। આપના બધાને વચ્ચે અમે જાઇન્ટ્સ ગ્રુપ વાળા આજે આવ્યા છીએ। ખાસ કરીને કન્યાઓને વધારે કેળવણી મળે અને એ આગળ સમાજ સાથે જોડાઈ રહે એના વિકાસ માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ। આજે જે કન્યાઓને અમે શિક્ષણ માટે એક ચોપડા અને પેન આપવાના છીએ અને એક બેગ આપવાના છીએ। જે નિવૃત્ત થઈ રહ્યા છે ભગવદ્ ગીતાનું પુસ્તક આપી અને તેમને સન્માનિત કર્યું। जन गण मंगल गायक जय हे भारत भाग्य विधाता जय हे।